બુધ સુધરાઈનો ચૂંટણી જંગ મંડાઈ ચૂક્યો છે ત્યારે ભુજના વિવિધ વિસ્તારોમાં મત માટે જઈ રહેલા ઉમેદવારો સમક્ષ નાગરિકો તેમની સમસ્યાઓ વર્ણવી રહ્યા છે। ભુજના વોર્ડ નંબર 2 ની પણ આવી જ હાલત છે। ભુજના વોર્ડ નંબર 2 ખાતે રહેતા રહેવાસીઓના જણાવ્યા મુજબ તેમના વિસ્તારમાં વિવિધ સમસ્યાઓએ માજા મૂકી છે। ખાસ કરીને પાણી, ગટર, લાઇટ જેવી સમસ્યાઓ અંગે આ વિસ્તારના રહેવાસીઓ દ્વારા અનેક વખત રજૂઆતો કરવામાં આવ્યા હોવા છતાં હજુ સુધી તેનો કોઈ ઉકેલ આવ્યો નથી। ખાસ કરીને આ વિસ્તારમાં રોડ પર ખાડા ખોદેલ છે તો ઘણા વિસ્તારોમાં પાણી નિયમિત મળતું નથી। ત્યારે આ વિસ્તારના રહેવાસીઓએ તેમને પડતી મુશ્કેલીઓ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। મારું નામ શકીલ શર્મા છે, હું સામાજિક કાર્યકર છું। ખરેખર અહીંયા વોર્ડ નંબર 2માં આજે જે મહિલાઓ દ્વારા જે સમસ્યા અમને કહેવાય અને ફોન ઉપર આજે અમે પહોંચ્યા છીએ, તેમજ આ સમસ્યા વર્ષોથી અહીં વિસ્તારમાં ચાલી રહી છે। ખરેખર એનું નથી કોઈ સમાધાન અને નથી કોઈ આયોજન। અહીંયા ગટર લાઇન પડી રહી છે, ઓલરેડી છે, તેમ છતાં રસ્તાની વચ્ચે છના પાઇપથી આ ગટર લાઇનનું જે કામ ચાલી રહ્યું છે ત્યાં રહેવાસીઓ ત્રસ્ત છે આ વિસ્તારના, અને આ વિસ્તારની સમસ્યા ખરેખર વર્ષોથી ચાલી રહી છે। જ્યારે કોઈ પણ પક્ષનો અહીંયા વોટ લેવા આવે છે તો ખરેખર આ સમસ્યા અને આ લોકોની સમસ્યાનો ઉકેલ લાવવું એ લોકોનું ફરજ છે। ચૂંટણી આવે છે એની વચ્ચે અમે એટલું જ કહીએ છીએ કે ખરેખર વિસ્તારમાં જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે, ખરેખર તમે વિસ્તારમાં જઈને એકવાર આંટો તો મારો। ખરેખર આ જે મહિલાઓની સમસ્યાઓ છે, અહીંયાના લોકોને વિસ્તારની સમસ્યાઓ શું છે એ તો તમે ખરેખર અહીંયા આવી અને વિસ્તારની સમસ્યાનો ઉકેલ લાવો। કોઈ પણ આયોજન નથી, કોઈ પણ વાણઉકેલ નથી, અને જેવી રીતે મોટી મોટી વાતો કરવામાં આવે છે પ્રચાર દરમિયાન, ખરેખર એનું કોઈ પણ અમલીકરણ આ વિસ્તારમાં વોર્ડ નંબર 2માં થયું દેખાતું નથી। મારું નામ રાશિદાબેન શર્મા, મારો વિસ્તાર દાદુપીરોડ બાપાડાડુ નગર વોર્ડ નંબર 2। અમારા વોર્ડમાં સમસ્યા પાણીની છે અને ગટર અને લાઇટ। અમે આશા એ રાખીએ કે અમારી જે રોડ છે સીસી રોડ એ તોડી નાખી છે સત્તાપક્ષવાળા, એ અમારે બીજી વખત બનાવી દે અને ગટર અને પાણીની લાઇન જે તોડી નાખી એ પણ બીજી વાર સાંધી નાખે।